નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર જ્વલંત પટેલ જીસીએસ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ સ્પાઇન સર્જન તરીકે કાર્યરત છું. આજે 16 ઓક્ટોબર એટલે કે વર્લ્ડ સ્પાઇન ડે નિમિત્તે આજે આપણે સ્પાઇન હેલ્થ વિશે કેટલાક પ્રશ્નો છે એ આપણે જાણીશું. સ્પાઇનની તકલીફના લક્ષણો કયા કયા હોય છે? મુખ્યત્વે સ્પાઇનની તકલીફ ઉંમર સાથે થતી જોવા મળે છે, પરંતુ તે દરેક એજના માણસને અફેક્ટ કરી શકે છે. સ્પાઇનની તકલીફના લક્ષણો મુખ્યત્વે ગરદનનો દુખાવો, કમરનો દુખાવો, હાથ અને પગમાં ઝંઝણાટી થવી, ખાલી ચડી જવી, ચાલવામાં તકલીફ પડવી, ચાલતી વેળાએ બેલેન્સ જતું રહેવું, તેમજ ટોયલેટ અને પેશાબનો કંટ્રોલ જતો રહેવો, આ બધી હોય છે. સ્પાઇન સર્જનનો ઓપિનિયન ક્યારે લેવો જોઈએ? આગળના જવાબમાં કહ્યું એ પ્રમાણે સ્પાઇન સર્જનનો ઓપિનિયન ત્યારે લેવો જોઈએ કે જ્યારે હાથ પગમાં ઝંઝણાટી, ખાલી ચડી જવી, આ બધી તકલીફ 24 કલાક રહેવી, ગરદન તેમજ કમરનો અસહ્ય દુખાવો થવો, ખાસ કરીને નાઇટ પેઇન એટલે કે રાત્રે દુખાવો થવો, ચાલવામાં તકલીફ પડવી, તમારું જે ચાલવાનું અંતર છે એ ધીરે ધીરે ઓછું થઈ જાય ત્યારે સ્પાઇન સર્જનનો ઓપિનિયન અવશ્ય લેવો જોઈએ. શું કરોડરજ્જુની બધી જ તકલીફમાં ઓપરેશનની જરૂર પડે છે? ના, કરોડરજ્જુની દરેક તકલીફમાં ઓપરેશનની જરૂર નથી પડતી. મુખ્યત્વે કમરની અને ગરદનની નસ દબાવવાની તકલીફના કારણે જ્યારે દર્દીને કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ એટલે કે મેડિસિન, ફિઝિયોથેરાપી આ બધું કરવા છતાં પણ આરામ નથી પડતો, તકલીફ વધતી જાય છે, તેમના રોજિંદા જીવનમાં જે ડેઇલી એક્ટિવિટીઝ છે એમનું અફેક્ટ થાય છે, ત્યારે જ ઓપરેશનની જરૂર પડે છે. કરોડરજ્જુના ઓપરેશન પછી રિકવરી કેટલા સમયમાં આવે છે? મુખ્યત્વે 100 માંથી 90% કેસમાં તો ઓપરેશનની જરૂર નથી પડતી. મોસ્ટલી દવાથી, ફિઝિયોથેરાપી કરવાથી, ગરમ શેક કરવાથી, રોજિંદા જીવનમાં થોડો ફેરફાર કરવાથી કમરની અને ગરદનની તકલીફમાં આરામ પડી જાય છે. પરંતુ જ્યારે ઓપરેશનની જરૂર પડે છે ત્યારે મોસ્ટ ઓફ ધ ટાઈમ એ MRI અને ડૉક્ટરના ક્લિનિકલ ફાઇન્ડિંગના ડિસિઝન પરથી ઓપરેશનનો નિર્ણય લેવામાં આવે છે. અને આજકાલની ટેકનોલોજી પ્રમાણે દૂરબીનથી પણ ઓપરેશન સંભવ હોય છે અને રિકવરી મુખ્યત્વે મોસ્ટલી અઠવાડિયા કે મહિનામાં આવી જતી હોય છે. કરોડરજ્જુનું ઓપરેશન દૂરબીનથી થઈ શકે છે? હા, આજકાલની આધુનિક ટેકનોલોજીથી આજકાલ કમરના ઓપરેશન તેમજ ગરદનના ઓપરેશન, કરોડરજ્જુના ઓપરેશન દૂરબીનથી પણ સંભવ છે, જેનો ફાયદો એ છે કે એ ઓછા કટમાં સંભવ છે, તેમજ રિકવરી ખૂબ જ ઝડપથી થાય છે. દર્દીને મોસ્ટલી અમે બીજા દિવસથી ઓપરેશન પછી ચાલતા કરી દઈએ છીએ. જે કટ છે એ નાનો હોવાથી ઇન્ફેક્શનનું જોખમ પણ ઓછું રહે છે, તેમજ મસલ ડિસેક્શન એટલે મસલ કટિંગ પણ ઓછું થાય છે. શું કરોડરજ્જુની તકલીફથી ડરવાની ખરેખર જરૂર છે? ના, બિલકુલ નહીં. કરોડરજ્જુની કોઈ પણ તકલીફથી બિલકુલ ડરવાની જરૂર નથી. હા, પણ સમયસર નિદાન અને સચોટ ડાયગ્નોસિસ એટલે કે સ્પાઇન સર્જનનો ઓપિનિયન, જો તમારી તકલીફ અમુક સમય કરતા ટાઈમમાં સારી ના થાય તો અચૂક લેવો જોઈએ અને એનું સચોટ નિદાન તેમાં તાત્કાલિક સારવાર કરવાથી તમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે. તો આજે વર્લ્ડ સ્પાઇન ડે નિમિત્તે આપણે સમાજમાં કેટલાક સ્પાઇન હેલ્થ માટે મૂંઝવતા જે પ્રશ્નો છે એનો જવાબ મેળવ્યો. હું ડૉક્ટર જ્વલંત પટેલ GCS હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ યોજના હેઠળ સ્પાઇનના ઓપરેશન તદ્દન ફ્રીમાં કરવામાં આવે છે અને કોઈ પણ પ્રકારની સ્પાઇનની તકલીફ જેમ કે સ્પાઇનના ઇન્ફેક્શન, TB, ફ્રેક્ચર થઈ જવું, નસ દબાવી, ગાદી ખસી જવી, તેમજ સ્કોલિયોસિસ એટલે જે નાના બાળકોમાં ડિફોર્મિટી હોય છે, તે તમામ પ્રકારના સ્પાઇનના ઓપરેશન GCS હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ તદ્દન ફ્રીમાં કરવામાં આવે છે. નમસ્કાર.